સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય આદરું આ ગ્રંથને જેમાં વિઘન કોઈ ન થાય સંત કૃપાએ સુખ ઉપજે સંત કૃપાથી સરે કામ સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ નિષ્કામ સ્વામી કે આ બ્રહ્માને હું પ્રથમ સંતને પાય લાગું છું એમના આશીર્વાદ મેળવું છું કે આ ગ્રંથને આદરું એમાં વિઘન કોઈ આવે નહીં અને સંત કૃપાથી સુખ ઉપજે સંતની કૃપાથી જ આપણને સુખ થાય છે એ સંત પછી બધા ફરતા સંતોની વાત નથી આ ગુણાતી સંતની વાત થાય છે કારણ કે નિષ્કાણ સ્વામીએ દ્રષ્ટિ પહેલેથી જ રાખેલી છે સાચા સંતની અને એમને સાચા સંતના બધા લક્ષણ પણ લખ્યા છે 64 પદીમાં પણ બધી વાત કરી છે અને આ બધું વર્ણન કર્યું છે એટલે એ દ્રષ્ટિ એમને હંમેશા રાખીને દરેક પોતાના ગ્રંથોમાં એવા સાચા સંતની વાત લખી છે પણ ગમે તે બધા સંતોની વાત નથી સંત ભગવે સરખા છે પણ એની અંદરના જે લક્ષણ છે એ જુદી વસ્તુ છે એટલે ગુણાતીત સંત જેને કહી શકાય એવા સંતની કૃપાથી સુખ ઉપજે એના આશીર્વાદથી આપણું કામ થાય છે અને સંત કૃપાથી આપણું બધું કાર્ય થાય સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પામવું છે એ સંત દ્વારા પ્રમાય છે મહારાજે કહ્યું મોક્ષનું દ્વાર સંત બતાવ્યા કે નહીં પ્રથમ 54માં સત્સંગથી વશ થાય છે મધ્ય 54માં કહ્યું કે સત્સંગથી હું વશ થઉં છું એટલે વશ થવાને માટે પણ એમને ઉપાય બતાવ્યો છે એટલે આ રીતે સંતની કૃપાથી બધું કાર્ય થાય છે અને મહારાજ એટલા માટે આ અક્ષરધામમાંથી ગુણાતીતને પોતે લાવ્યા પોતાના સંત પાસે સાથે લાવ્યા છે કે આવા તમને બનાવવા છે અને મારી સેવામાં રાખવા એટલે સંતના જો આશીર્વાદ મેળવશો તો મારો મહિમા જો ગુણાતીત સ્વામી આપણને ન મળ્યા તો મારાનો જીવો છે મહિમા કોણ સમજાવે કે આજે સ્વામીની વાતોમાંથી શ્રીજીમાંનો જીવો છે મહિમા એમના થકી સમજાય સર્વોપરી સર્વાવતારના અવતારી સર્વકારણના કારણ અક્ષરનાથી દિવ્ય અને આ બધી વાતો છે એ સ્વામી આપણને બહુ નિધડક રીતે કહી છે નિડર રીતે કહ્યું છે કારણ કે એમને એનો અનુભવ હતો સાક્ષાત્કાર હતો અને પોતે એનું ધામ હતા એટલે એમનું જેવું છે એ સારી રીતે સ્વરૂપ સમજતા એ વાત આપણને કરી છે એટલે એ પ્રમાણે આ ભગવાનને જે આપણે પામવા છે એ પણ સંત દ્વારા પમાય એટલે સંત એ દ્વાર છે ભગવાનને પામવાનું અને એ દ્વારે કરીને જ આપણે ભગવાનને પામી શકાય એટલે સંતના આશીર્વાદથી આપણ કાર્ય આપણું થાય છે એ નિષ્કામ સ્વામી આપણને બતાવે છે એટલે કહેવાનું શું છે કે આ ભગવાનને પામવાનું દ્વાર સંત છે સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ ભગવાનનું ધામ પણ જે એના થકી પમાય છે એ સિવાય ભગવાન પામી શકાતા નથી ભગવાનનું ધામ પામી શકાતું નથી એટલે અહીંયા નિષ્કામ સ્વામી કહે છે કે સંત કૃપાએ સુખ ઉપજે સંત કૃપાથી સરે કામ સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ સંત કૃપાએ સદમતિ જાગે સંત કૃપાથી સદગુણ સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા સેવ્યા શ્રી હરિ ભગવન ઋષિ મુનિ સેવ્યા દેવતા જેણે સંત કર્યા રાજી મન જપ તપ તીર્થ વ્રત વળી તેણે કર્યા યોગ યગન સર્વે કારજ સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન એવા સંત શિરોમણિ ઘણી ઘણી શું કહું વાત તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત કામ દુઃખા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર
સંત સમાને એક નહીં મેં મનમાં કર્યો વિચાર, અલ્પ સુખ એ માર્યું મળી ટળી જાય છે હ, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ હ. નિષ્કાન સ્વામી મહિમા કહે છે કે સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ, કે એ જે સુખ છે એ કુદેશ નાશ પામે, પેલું તો નાશ જ પામી જાય, એને ખંડિત પણ ના થાય અને નાશ પણ ના થાય એવું સુખ એ આપે છે. ત્યારે આ સંતનો મહિમા છે, આ સંતના સેવન થકી આવો લાભ થાય છે, એના આશીર્વાદથી આ બધું પ્રાપ્ત થાય છે. એટલે નિષ્કાન સ્વામી કહે છે કે આવા સંત છે આપણે તો એવા શાસ્ત્રીમાં યોગીમાં મળ્યા છે, નજરે જોયા છે, બીજા તો બધા વાતો છે શાસ્ત્રોમાં લખી છે અને નિષ્કાન સ્વામી પણ લખ્યું છે, પણ એવા પ્રત્યક્ષ સંતના દર્શન થવા પણ દુર્લભ છે. લાખમાં લાધે ને કરોડમાં કોઈક આ લક્ષણ લખ્યા છે, એવા સંત પ્રત્યક્ષ આપણને શાસ્ત્રીમાં યોગીમાં જ મળ્યા. એક એક લક્ષણ આની અંદર તમે જેટલું વંચ્યા છે એ તમે જો નિરીક્ષણથી બરાબર જુઓ તો યોગીમાંને એક એક લક્ષણ મળી જાય. હવે એ સંતના જે લક્ષણ કેવા, એ સંતના લક્ષણ કેવા હોય, કેવા સંત હોય એની વાત કરે છે. એવા સંત સદા શુભ મતી, જક્ત દોષ નહીં જે મરતી, સૌને આપે હિત ઉપદેશ. એવા સંત સદગુણના સિંધુ ગંભીર, સ્થિર મતી અતિશય ધીર, માન અભિમાન નહી લેશ. એવા સંતને નામુ શીશ, અહંકાર નહી અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જીત, ઇન્દ્રિય જીતિ ભજે જગદીશ. એવા સંતને નામુ શીશ, નિર્ભય બ્રહ્મવીત પુનિત, ક્ષમાવાન ને સરળ ચિત, સમર્થ સત્યવાદી સરેશ. એવા સંતને નામુ શીશ, તેજ તપે યશે સંત પુરા, જ્ઞાનવાન શુદ્ધ બોધે શુરા, શુભશીલ સુખના દાનેશ. એવા સંતને નામુ શીશ, કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગીરા સમભાવ અપાર, નહીં અનર્થ ઈર્ષ્યા કલેશ. એવા સંતને નામુ શીશ, ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન પાર, અતિ પવિત્ર રહે અહોનિશ. એવા સંતને નામુ શીશ, શમદમાદિ સાધને સંપન્ન, બોલે મળીને
મનરંજન શ્રુતવાન મા સૌથી સરેશ એવા સંતને નામો શીશ આનંદિત આત્મા છે આપ નિર્લેપ નિર્દોષ નિષ્પાપ અષઠ અસંગી ક્ષમાધીશ એવા સંતને નામો શીશ સંશય હરતાને કલ્યાણ કરતા વળી વેદ પુરાણના વેતા કોમળ વાણી વાચાળ વિશેષ એવા સંતને નામો શીશ સારી સુંદર કથા કહે છે અલુપ્ધારી આત્મા રહે છે વળી પર દુઃખ હરે હમેશ એવા સંતને નામો શીશ કામ દ્રવ્યને માન છે જે હ તે સારું નથી ધાર્યો દેહ જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ એવા સંતને નામો શીશ સદા સ્મરણ ભજન કરે વળી ધ્યાન મહારાજનું ધરે એવે ગુણ મોટા છે મુનીશ એવા સંતને નામો શીશ સાવધાન લજ્જાવાન ખરા લોક આચરણ ન જુએ જરા મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ એવા સંતને નામો શીશ કરે કારજ કળી મળ ધોય લાભ અલાભે સ્થિર મતિ હોય ડાયા જાણે કાળ વળી દેશ એવા સંતને નામો શીશ સુણી પાર કા દોષને દાટે તે જીવના રૂડા થવા માટે ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામો શીશ અચ પડતા અચિર કાળી ધ્રાય નહીં ધ્યાને મુરતી ભાણી સદા ગ્રહમાં રહે અહો નિશ એવા સંતને નામો શીશ કૃપાળુને પર ઉપકારી જ્ઞાન દાનથી ન જાય હારી કેની નિંદા દ્રોહ નહી લેશ એવા સંતને નામો શીશ સગા સૌના શીતળતા અપાર
નિર્વિકારીને લઘુ આહાર, શરણાગતના દાતા હમેશ એવા સંતને નામો શીશ. દગો નહી સંગ્રહ રહિતા, વિવેકી વિચાર ધર્મવંતા, સદા પવિત્રને શુભ વેશ એવા સંતને નામો શીશ. રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ, અતિ તજો ત્રિયાનો પ્રસંગ, પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ એવા સંતને નામો શીશ. એવા સદગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર, અજ્ઞાન તમના છે દિનેશ એવા સંતને નામો શીશ. એવા સદગુણે સંપન્ન સંત, કરો કૃપા મુપર અત્યંત, ગાઉ મહારાજના ગુણવળી, કરજો સહાય તમે સહુ મળી, વળી વંદુ હરિજન સહુને, આપજો એવી આશીષ મુને, હિતવાથે હરિ યશ કહેતા, એવી સૌ રહેજો આશીષ દેતા, અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ, માટે સ્તુતિ કરું છું તમારી, કરજો સહુ મળી સહાય મારી, કરી વિનંતી વારંવાર, હવે કરું કથાનો ઉચ્ચાર, હરિ યશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રહ્યું, હરિ યશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રહ્યું. ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજું પ્રકરણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.